હેલો એન્ડ વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, આજે આપણે ફરીથી ચેપ્ટર નંબર 1 છે એની અંદર આગળ ડિસ્કશન કરીએ છીએ, બરાબર. અને લાસ્ટ લેક્ચર જે છે એમને ડિસ્કસ કરીએ તો થોડું એની અંદર આપણે વૈજ્ઞાનિક નામને લઈને વર્ગીકૃત કક્ષાઓ એટલે કે ટેક્સોનોમિકલ કેટેગરીઝ છે એમના માટે આપણે વાત કરેલી. અને એની અંદર આપણે જોયું કે કોઈપણ સજીવ છે એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે અને એના માટે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. આ જે છે એના માટે આપણે પ્રાથમિક માહિતી છે એનો અભ્યાસ કરેલો. હવે આ જે ચેપ્ટર છે એની અંદર આપણે જોવાના છીએ ટેક્સોનોમિકલ ઇડ્સ, બરાબર. વર્ગીકરણની અંદર કયા કયા સાધનો છે એમનો ઉપયોગ થાય છે એના માટે આપણે વાત કરવાના છીએ. હવે એની પહેલાં પણ એના બેઝ ઉપર જવું પડે આપણે કે વર્ગીકરણ શા માટે કરવું જોઈએ. તો કે આપણે જોઈએ અહીંયા આગળ તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સજીવો, જાતિ વગેરેના વર્ગીકરણનો મુખ્ય હેતુ શું છે? તો કે આપણે કૃષિ છે, પછી વનવિદ્યા છે, બરાબર, એટલે કે ફોરેસ્ટ્રી છે. પછી એના પછી જુઓ તો સામાન્ય રીતે આપણા જૈવિક સ્ત્રોતો એટલે કે ફોર એક્ઝામ્પલ જંગલ છે કે કૃષિ છે, તો એ આપણે જૈવિક સ્ત્રોતો કહેવાય કે જેની અંદરથી આપણને ખોરાક છે, પહેરવાના કપડાં માટેના રો મટીરિયલ છે કે આપણે જરૂરિયાતની જે કોઈ પણ વસ્તુઓ છે એ બધા જ સ્ત્રોતો છે આપણને એમની અંદરથી મળે છે. અને આના ઉપરાંત સૌથી અગત્યની વાત કે જૈવ વિવિધતા માટેની જાણકારી છે એ પણ આપણને એના દ્વારા મળે છે, બરાબર. તો આ બધી જ વસ્તુઓ છે એમની માહિતી જે છે એ આપણને એમના દ્વારા મળે છે ત્યારે એમનું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂરિયાત છે એ સૌથી વધારે છે. અને એના માટે શું કરી શકાય? તો કે આપણા પાસે સૌથી પહેલાં તો ઓળખવિધિ અને વર્ગીકરણ કરવું હોય તો સુસજ્જ એવી પ્રયોગશાળા હોવી જોઈએ, બરાબર. આજ સુધીમાં તમે લોકોએ પ્રયોગશાળા તો ઘણી બધી જોઈ હશે, બરાબર. પણ એની અંદર સુસજ્જ પ્રયોગશાળા એટલે કેવા પ્રકારની? તો કે જેમની અંદર એવી બધી સગવડતા હોય કે જેમના દ્વારા આપણે સજીવોનો અભ્યાસ કરવા માટે તેમજ એના વર્ગીકરણ માટેની સામગ્રી હાજર હોય. તો આવા પ્રકારની જે પ્રયોગશાળા હોય એમને આપણે શું કહેશું? તો કે સુસજ્જ પ્રયોગશાળા, બરાબર. અને ક્ષેત્ર અભ્યાસની જરૂરિયાત માટેની બધી જ રિક્વાયરમેન્ટ છે એ પ્રયોગશાળાની અંદરથી આપણને ફૂલફિલ થતી હોય, બરાબર. હવે એ પ્રયોગશાળા જે છે એમની અંદર આપણે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એમના આવશ્યક નમૂનાઓ છે એમનો સંગ્રહ કરી શકીએ છીએ અને આના ઉપરાંત એનો વર્ગીકરણના મુખ્ય સ્ત્રોત તરીકે અભ્યાસમાં લઈ શકીએ. બીજી વસ્તુ, આપણે પદ્ધતિસરનું વર્ગીકરણ અભ્યાસ એવી કંઈક વાત કરેલી આગળ, પદ્ધતિસરનું વિજ્ઞાન, બરાબર. જેની પાયારૂપ જરૂરિયાત કઈ છે? તો કે પાયારૂપ જરૂરિયાત એ જ છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓનું વર્ગીકરણ થવું જોઈએ. જો પ્રાણીઓ અને વનસ્પતિઓનું વર્ગીકરણ બરાબર રીતે થયેલું હશે તો આગળ ઉપર આપણે કોઈ પણ ફિલ્ડની અંદર ભવિષ્યમાં એને ઉપયોગમાં લઈ શકશું અને તેનું પરીક્ષણ છે એ પણ આપણે કરી શકશું. તો એના માટે જરૂરિયાત શું હોય? તો કે પહેલાં આપણે નમૂનાઓ છે એને ઉપયોગમાં લેવા એ જરૂરિયાત હોય. હવે આના ઉપરાંત જોઈએ તો વૈજ્ઞાનિકો છે એમણે નમૂનાની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરીક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીક છે એ આપણને પ્રસ્થાપિત કરીને આપી છે, બરાબર. અને એ તકનિક અને પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આગળ ઉપર આપણા વિજ્ઞાનને વર્ગીકરણ વિદ્યામાં આગળ વધારીએ છીએ, બરાબર. તો આ જે છે એ વર્ગીકરણના સાધનો છે એની જરૂરિયાત શા માટે છે, પ્રયોગશાળા શા માટે હોવી જોઈએ અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટેની ઇન્ટ્રોડક્શન માહિતી થઈ. હવે એને લઈને આગળ જોઈએ તો અહીંયા આગળ આપણી પાસે છે એક ઓપ્શન, વનસ્પતિ સંગ્રહાલય, બરાબર. શું કહીએ છીએ આપણે એને? વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલય શું છે? તો કે જ્યાં આગળ આપણે વનસ્પતિ જે છે એમની અંદરના દરેક ઘટકો છે એમને કાગળ ઉપર મૂકીને સાચવીએ છીએ તો એ પદ્ધતિ જે છે એમને હર્બેરિયમ પદ્ધતિ કહેવાય. અને જે અહીંયા આગળ એ સ્ટોર કરવામાં જગ્યા આવે છે, જે રૂમની અંદર એને સ્ટોર કરીએ છીએ એ જગ્યા છે એને આપણે વનસ્પતિ સંગ્રહાલય કહીએ છીએ, બરાબર. હવે હર્બેરિયમ એકચ્યુઅલીમાં છે શું? ઓકે, તો હર્બેરિયમ છે એના માટે વાત કરું તો અહીંયા આગળ પર્ટિક્યુલરલી ચોક્કસ રીતે તમને કહીશું કે હર્બેરિયમ જે છે એક કાગળ લ્યો તમે, બરાબર છે. અને કાગળ જે છે એની અંદર ખાસ કરીને આપણે કોઈ એક વનસ્પતિ લાવ્યા છે બહારથી કલેક્ટ કરીને, બરાબર. ધારો કે આ વચ્ચેની તમને લાઈન દેખાય છે, ધારો કે કોઈ વનસ્પતિ છે અને એ વનસ્પતિ જે છે એમના કેટલાક ચોક્કસ લક્ષણો છે અને એ વનસ્પતિ જે છે એને તમારે સ્ટોર કરવી છે, બરાબર. તો સૌથી પહેલાં એની અંદર કેટલાક તબક્કા છે. સૌથી પહેલાં શું કરશું? તો કે શુષ્કનની પ્રક્રિયા કરશું, ડ્રાઇંગની પ્રોસેસ કરશું,
હવે વનસ્પતિ જે છે એને ડ્રાય કેવી રીતે કરી શકાય? તો કે એમની અંદર જેટલું પણ પાણી છે ને એટલું બધું ઇવોપરેટ થઈ જાય ને, તો એને આપણે વનસ્પતિ સુકાઈ ગઈ અને એ શુષ્કની પદ્ધતિમાંથી પસાર થઈ ગઈ એવું કહીએ. પણ અહીંયા આગળ શુષ્કનની પદ્ધતિ અલગ છે. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે નાના હતા ત્યારે એવું કરતા કે કોઈ જાડી એવી બુક હોય ને, મોટી બુક હોય ને, એની અંદર આપણે કોઈ પર્ણને મૂકીએ અને એ પર્ણ છે એ લગભગ 20-25 દિવસ જેવો ટાઈમ લેશો ત્યાં સુધીમાં એ સુકાઈ જશે અને એકદમ કેવું થઈ ગયું હશે, ફ્લેટ થઈ ગયું હશે, એકદમ ચપટું થઈ ગયું હશે. તો એ પદ્ધતિ વડે શુષ્કન અને દાબનની પ્રક્રિયા થાય છે. પછી શું કરીએ છીએ? તો કે પરિરક્ષણની પ્રક્રિયા, એટલે કે પ્રિઝર્વની પ્રોસેસ થાય છે. કારણ કે આપણે જે વસ્તુ સાચવીએ છીએ, વનસ્પતિ સાચવીએ છીએ, એ શું છે? તો કે એક પ્રકારના એ જીવંત ઘટકોમાંથી બનેલી છે અને જેમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ જેવા ઘટકો હોય. હવે આપણને ખબર છે કે વાતાવરણની અંદર ઘણા બધા પ્રકારના વિઘટકો હાજર છે અને એ વિઘટકો જે છે એ કદાચ મેં આ હર્બેરિયમ તરીકે સાચવેલી વનસ્પતિ છે એમને નુકસાન પહોંચાડે તો એ મારા માટે કંઈ કામનું છે નહીં. તો એ વસ્તુને અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખીને આપણે જોઈએ છીએ કે વનસ્પતિ જે છે એને એવી જગ્યાએ સાચવવામાં આવે કે જ્યાં આગળ કોઈ વધારે પ્રકારના નુકસાન ન થતા હોય, બરાબર છે? તો એ વસ્તુ જે છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે હર્બેરિયમ બનાવવા માટે સૌથી પહેલાં એક્ઝામ્પલ લઈએ તો કોઈક ડાળી છે કે જેની અંદર પર્ણ અને પુષ્પ હાજર છે, એવા પ્રકારની વસ્તુ છે એને હું સિલેક્ટ કરું છું. એને સિલેક્ટ કરીને પછી પહેલાં તો હું એને કોઈક કાગળ કે કાપડની વચ્ચે મૂકીને એકદમ દબાવી દઈશ અને શુષ્કનની પદ્ધતિ અને દાબણની પદ્ધતિમાંથી પસાર કરીશ. પછી એના ઉપર હું અમુક ટાઈપના પ્રિઝર્વેટિવ્સ મટીરિયલ પાવડર પણ આવે અને લિક્વિડ પણ આવે, બરાબર, કે જેના કારણે બેક્ટેરિયાનું અને ફૂગનું ઇન્ફેક્શન ન લાગે. તો આ મારો પ્લાન્ટ જે છે, બરાબર, એ પ્લાન્ટ જે છે એ એમને પ્રોટેક્ટેડ રહેશે, રક્ષણાત્મક સ્થિતિની અંદર રહેશે. હવે એ પ્લાન્ટ મારી પાસે શુષ્કન અને દાબણની પદ્ધતિ વડે પરિરક્ષણ થઈને આવી જાય છે, પછી હું શું કરીશ? તો કે અહીંયા આગળ જે મેં અહીંયા કાગળ આપ્યો છે, બરાબર, એ કાગળની અંદર હું એને સાચવીશ. હવે એ કાગળની અંદર આપણે મૂકીએ છીએ, સ્ટીક કરીએ છીએ, એના પછી એ કાગળમાં એક કોર્નર ઉપર, ખૂણા ઉપર આપણે ચોક્કસ રીતે બધી માહિતી જે છે એમને લખીએ છીએ. હવે કઈ તારીખે મેં એને લીધી છે, ક્યાંથી લીધી છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, સામાન્ય નામ શું છે, પછી એ કયા વ્યક્તિએ સંગ્રહ કરી છે, આના ઉપરાંત એની તારીખ છે, આ બધી વસ્તુઓ જે છે એ હું આ જગ્યાએ લખીશ, બરાબર, જેના કારણે ભવિષ્યમાં કદાચ જો મારે જરૂરિયાત પડે તો હું એ હર્બેરિયમ પત્રને લઉં, બરાબર, તો મને એ આઈડિયા આવી જાય કે આ વનસ્પતિ છે આટલા ટાઈમ પહેલાં સંગ્રહ કરવામાં આવેલી હતી અને હાલના તબક્કે પણ અત્યારે હયાત છે. આવું કંઈક આપણને માહિતી છે એ એમના વડે મળતી હોય છે, બરાબર. તો વનસ્પતિ સંગ્રહાલય છે, હર્બેરિયમ જે છે એમની અંદર આ રીતે કાગળમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. એના માટેનો ડાયાગ્રામ છે એ તમને આપેલો છે, જોઈ શકો છો તમે, બરાબર. અને એની અંદર તમે જુઓ તો સંગ્રહિત નમૂનાઓ દર્શાવતું વનસ્પતિ સંગ્રહાલય છે અને જે રીતે આપણે વાત કરી એ જ રીતે અહીંયા આગળ તમે જુઓ તો કાગળ જે છે એમના ઉપર બધા મટીરિયલ છે એમને સ્ટોર કરીને મૂકેલા છે, બરાબર. અને આવી રીતે કબાટની અંદર એ બધા હર્બેરિયમ છે એમનો સંગ્રહ કરવામાં આવતો હોય છે મોટાભાગે, બરાબર. અને અહીંયા આગળ તમને આ એના માટેનું જે કંઈ પણ રાઇટઅપ જોઈએ એ તમને અહીંયા આગળ નીચેની તરફ આપેલું છે, બરાબર, જે મેં તમને હમણાં જ એક્સપ્લેન કર્યું એ, બરાબર. બીજું આની અંદર કંઈ છે નહીં. ઓકે, નેક્સ્ટ આપણે જોવાનું છે વનસ્પતિ ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન્સ. ઓકે, બોટનિકલ ગાર્ડન્સ જે છે ને એ એક સૌથી અગત્યના હોય એવા પ્રકારના પ્રિઝર્વ કરતા હોય એવા પ્રકારના સ્થાનો છે, બરાબર. હવે વનસ્પતિ ઉદ્યાનો છે એ ખાસ કરીને શું કરે છે? તો કે વનસ્પતિના જે કોઈ પણ નમૂના છે એમને જીવંત પરિસ્થિતિની અંદર સંગ્રહ કરવાનું કાર્ય કરે છે, બરાબર. અને આ પરિસ્થિતિની અંદર જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે એને આપણે નામ આપીએ છીએ વનસ્પતિ ઉદ્યાનો, બરાબર. ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ તો અહીંયા આગળ વનસ્પતિ જે છે એમને તમે ફોર એક્ઝામ્પલ આજુબાજુમાં તમારે કોઈ એવું વનસ્પતિ ઉદ્યાન હોય, બરાબર, અને તમે કદાચ વિઝિટ કરી હોય, બરાબર, સુરતની અંદર તમે બોટનિકલ ગાર્ડનનું નામ સાંભળેલું હશે, ત્યાં આગળ તમે જાઓ ને તો વનસ્પતિ જે છે ને એમની ઉપર નેમ પ્લેટ આપેલી હોય ચોક્કસ રીતે, અને એમનું વૈજ્ઞાનિક નામ છે, સામાન્ય નામ છે કે પછી ગુજરાતી નામ છે, એ બધી વસ્તુઓ લખેલી હોય એના ઉપર, બરાબર. બીજી વસ્તુ, તમે આજુબાજુના એરિયાની અંદર જ્યારે એકવાર વિઝિટ કરો ત્યારે તમે જ્યારે વિઝિટ કરીને બહાર આવો છો ત્યારે કેટલી બધી વનસ્પતિઓ છે એમના માટેના તમને વૈજ્ઞાનિક નામ અને અલગ અલગ સામાન્ય નામ છે એનાથી તમે વાકેફ થાવ છો.
તો આવા પ્રકારની જે જગ્યા છે કે જ્યાં આગળ વનસ્પતિઓના મોટા સમૂહને જીવંત પરિસ્થિતિની અંદર જમીન ઉપર સાચવવામાં આવે છે, એવા પ્રકારની જે જગ્યાઓ છે એમને આપણે કહીએ છીએ વનસ્પતિ ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન્સ, બરાબર. અને આવા બોટનિકલ ગાર્ડન્સ છે એ લગભગ આપણે અત્યાર સુધીના આપણા જીવનકાળની અંદર વિઝિટ કરેલા હશે, બરાબર. પણ અહીંયા આગળ આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ નામ છે એ પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, ક્યૂ ગાર્ડન ઇંગ્લેન્ડ, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા, પછી એના પછી નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ, બરાબર. આ બધા જ જે છે એ ચોક્કસ રીતે આપણને આપવામાં આવેલા હોય એવા એક્ઝામ્પલ છે જે તમારે કમ્પલસરી યાદ રાખવાના છે, કદાચ એમસીક્યુ બેઝની અંદર તમને એ પૂછાઈ શકે છે, બરાબર. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ આપણે, તો અહીં આગળ આપણે વાત કરવાની છે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ છે એના માટે વાત કરવાની છે. હવે મ્યુઝિયમ જે છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યાં આગળ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એમના મૃત થયેલા ઘટકો છે એમને સાચવવામાં આવે છે. હવે સૌથી પહેલાં અહીંયા કહું તો કાચની બોટલ્સ હોય ઘણી બધી, બરાબર. અને એ કાચની બોટલ જે છે એની અંદર સંગ્રાહક દ્રાવણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રિઝર્વેટિવ્સ, એ પ્રિઝર્વેટિવ્સની અંદર ઇથેનોલ છે, મિથેનોલ છે, ફોર્માલ્ડિહાઇડ છે, બરાબર. આ ઘણા બધા ઘટકો છે એમને એમને પ્રિઝર્વેટિવ્સ તરીકે રાખવામાં આવે છે, અને જે આપણે કાચના જાર કહીએ છીએ એમની અંદર એને સંગ્રહ કરવા માટે મૂકવામાં આવે છે. અને આ કાચના જાર છે એની અંદર સંગ્રહ કરીએ છીએ એ કોઈ પણ પ્રાણી હોઈ શકે અને કોઈ પણ વનસ્પતિ પણ હોઈ શકે છે, બરાબર. હવે અહીંયા આગળ તમે જુઓ તો આપણે જોઈએ તો કીટકો જે છે એમને આપણે અલગ રીતે સાચવીએ છીએ, અને એ કીટકોને જે સાચવીએ છીએ ને એ આખું બોક્સ હોય છે જેને આપણે નામ આપીએ છીએ કીટક બોક્સ, અથવા તો એને કહેવાય છે ઇન્સેક્ટ બોક્સ. ઇન્સેક્ટ છે એ કદાચ કીટક છે એ તમને મરેલું મળ્યું છે, ફોર એક્ઝામ્પલ પતંગિયું છે કે પછી ડ્રેગન ફ્લાય છે કે કોઈ પણ કીટક, બરાબર. એ કીટક છે એ હું લઈને આવું છું, બરાબર. પછી એના ઉપર હું પ્રિન કરું છું એટલે કે ટાંચણી જે છે એના વડે એને હું બોક્સની અંદર ફિક્સ કરું છું, બરાબર. અને એ બોક્સની આખું હું ડેકોરેટ કરું છું જેની અંદર એનું નામ હોય, વૈજ્ઞાનિક નામ હોય, સાથે સાથે ક્યારે એને સંગ્રહ કરવામાં આવ્યો, ક્યાંથી એને લાવવામાં આવેલું છે, અને ડેટ લખીએ છીએ જેના કારણે ભવિષ્યમાં જો એનો ઉપયોગ કરવો હોય તો આપણે કરી શકીએ. હવે આ તો આપણે ખાસ વાત કરી કોના માટે, તો કે વનસ્પતિ અને કીટકો જેવા નાના પ્રાણીઓ છે એમના માટે. પણ જ્યારે અહીંયા મોટા પ્રાણીઓ માટે વાત કરવી છે, ખાસ કરીને પક્ષીઓ છે, સસ્તન છે, આવા પ્રાણીઓ છે એમને આપણે સંગ્રહ કરવા છે, તો પક્ષીઓમાં ધારો કે કબૂતર છે, ડવ છે, એને મારે સંગ્રહ કરવું છે તો હું શું કરીશ? તો કે એને સંગ્રહ કરવા માટે આપણે આખું એનિમલ છે એને જારની અંદર મૂકીએ, એની કરતાં બેટર છે કે એમની અંદર સ્ટફિંગની પદ્ધતિ અપનાવવામાં આવે. હવે આ સ્ટફિંગની પદ્ધતિ શું છે? તો કે સ્ટફિંગ એટલે બીજું કાંઈ નહીં, તમે જુઓ તો કોઈ પણ સજીવ છે એમનું ડિસેક્શન કરવામાં આવે, એનો કાપ મૂકવામાં આવે શરીરની અંદર, બરાબર. પછી એની અંદરથી તમે જુઓ તો એમાં પાચન માર્ગ હશે, ચેતાતંત્ર હશે, રુધિરાભિસરણ તંત્ર હશે, આ બધી જ વસ્તુઓ જે છે એમને આપણે બહાર કાઢી લઈએ છીએ. એનું કારણ શું મુખ્ય? તો કે આ બધી વસ્તુઓ હોય અને એની સાથે તમે જો એનું સ્ટફિંગ કરો તો એ ધીરે ધીરે કરતાં સજીવ છે એને ઇન્ફેક્શન લાગશે, અને એ ઇન્ફેક્શનના કારણે એ સજીવ છે એનું મૃત્યુ પણ થઈ શકે, સોરી, એ ઇન્ફેક્શનના કારણે એ સડી પણ જાય. જે આપણે પ્રિઝર્વ કરેલું છે એનો કોઈ મતલબ નહીં રહે. તો એટલા માટે આપણે સૌથી પહેલાં એની અંદર જેટલી પણ વસ્તુઓ છે, જેટલા પણ તંત્ર આવેલા છે, સિસ્ટમ આવેલા છે, બધાને આપણે કાઢી નાખીએ છીએ. એના પછી જે ખાલી જગ્યા વધે છે, બરાબર, એ ખાલી જગ્યાની અંદર આપણે કોટન છે એટલે કે રૂ છે, ઊન છે, અને સાથે સાથે વનસ્પતિઓનો ભૂકો છે, કે પછી બીજા કોઈ પણ સંગ્રાહક છે, સંગ્રાહક પદાર્થો છે, ફોર એક્ઝામ્પલ બોરેક્સ પાવડર, બરાબર. તો એને એની સાથે નાખીને આખું મટીરિયલ છે એ પેક કરી દેવામાં આવે છે, આખું સજીવ જે છે એને પેક કરી દેવામાં આવે છે. અને જ્યારે એને તમે પેક કરી દો છો ત્યારે એ લગભગ લાંબા સમય માટે તમે એને તમારા મ્યુઝિયમની અંદર સ્ટોર કરીને રાખી શકો છો, બરાબર. અને ઘણી બધી વાર તમે જુઓ તો એ મ્યુઝિયમ જે છે એની અંદર આપણે પ્રાણીઓ છે એમના કંકાલ તંત્રનો પણ સમાવેશ કરતા હોઈએ છીએ. ખાસ કરીને તમે જ્યારે ઝૂલોજી ડિપાર્ટમેન્ટ છે, પ્રાણીશાસ્ત્ર વિભાગ છે, એની અંદર તમે જુઓ તો એની અંદર તમને આવા બધા પ્રકારના પ્રાણીઓ છે એમના નમૂનાઓ પણ મળી જાય, અને એમની અંદર સંગ્રહ કરેલા કંકાલ છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર. તો મુખ્ય હેતુ શું છે? તો કે બધા જ પ્રકારે આપણે માહિતીને સંગ્રહ કરવો અને એ માહિતી છે એ આગળ ઉપર ઉપયોગમાં આવી શકીએ એવી રીતે સાચવવી, તો એ મ્યુઝિયમની અંદર આપણે કરી શકીએ છીએ. ઓકે, મ્યુઝિયમ પછીની જે વસ્તુ છે એ છે ઝૂઓલોજિકલ પાર્ક્સ.
હવે આપણી આટલી એજ થઈ છે એટલા ટાઈમની અંદર આપણે કોઈ ને કોઈ ઝુઓલોજીકલ પાર્ક છે એની અંદર વિઝિટ કરી લઈએ છે, બરાબર? તો એ વિઝિટ જે છે એની અંદર તમે જુઓ તો શું હોય, તો કે પ્રાણી ઉદ્યાન છે એની અંદર ખાસ કરીને મનુષ્યની સ્થિતિ દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને એમનું જે વાતાવરણ છે ને એની જેમ સાચવવામાં આવે છે, બરાબર? ઓકે, હવે આવું સાચવવામાં આવે છે, જુઓ તો અહીંયા તમને ફોટોગ્રાફ્સ આપેલા છે, બરાબર? જેમાં તમને પહેલા ફોટોગ્રાફની અંદર એક શિંગી ગેંડો આપેલો છે, પહેલા ફોટોગ્રાફની અંદર એક શિંગી ગેંડો છે, વન હોર્ન રાઇનો, બીજા ફોટોની અંદર તમને પેલિકન આપેલું છે, બરાબર? એની નીચે ફોટોગ્રાફ જોઈએ તો એની અંદર તમને એલિફન્ટ આપેલું છે, હાથી, બરાબર? એની અંદર આપણને આપેલો છે હાથી, અને એના પછી જુઓ તો તમને ટાઈગર વાઘ છે એનો ફોટોગ્રાફ આપેલો છે. હવે આ ફોટોગ્રાફની અંદર તમે જુઓ તો પ્રાણીઓ છે એ ક્યાં છે, તો કે એમનું જે નેચરલ એન્વાયરમેન્ટ છે, કુદરતી વાતાવરણ હોય એવી જ જગ્યામાં છે, પણ બહારથી એને ખાલી વાયર છે કે પછી તાર છે કે દિવાલ છે એમની મદદથી આપણે કવર કરી લઈએ છીએ, બરાબર? અને ત્યાં આગળ એને સાચવવામાં આવે છે. હવે આ જે છે ને એ સૌથી અગત્યની વસ્તુ છે કે ત્યાં આગળ સૌથી વધારે વિઝિટ કરીને ખુશ થતા હોય તો એ કોણ છે, તો કે બાળકો છે, બરાબર? બાળકોને આ બધા જ પ્રાણીઓ વિશે માહિતી મળે છે અને એ માહિતીના કારણે એ લોકો ઘણા બધા ઉત્સુક પણ હોય છે અને આગળ ઉપર એમનો રસ પણ જળવાઈ રહે છે, બરાબર? તો પ્રાણી ઉદ્યાનો છે તો એમાં ખાલી પ્રાણીઓનો જ સંગ્રહ થાય એવું જરૂર નથી, ઘણી બધી વાર ત્યાં આગળ આજુબાજુમાં વનસ્પતિઓ પણ હોય છે જે સંગ્રહ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ઓકે, એના પછીનો એક જોઈએ ટોપિક, તો એ છે ઓળખ ચાવી, આઇડેન્ટિફિકેશન કીઝ. હવે આઇડેન્ટિફિકેશન કીઝની શું જરૂર છે? ઘણીવાર તમે જુઓ તો રાષ્ટ્રીય ઉદ્યાન કે પછી રાષ્ટ્રીય અભયારણ્યની તમે મુલાકાત લેવા માટે જાઓ તો ત્યાં આગળ ચોક્કસ પ્રકારે સેન્ટર આવેલા હોય, જ્યાં આગળ અલગ અલગ પ્રકારની પુસ્તિકાઓ આપણને મળતી હોય, બરાબર? જેમાંની એક પુસ્તિકા કે પછી યુગ્મક તરીકે ઓળખાતું ઘટક પણ હોય, જેની અંદર મોટા ભાગે આપણે શું કરીએ છીએ, તો કે બે વિરોધાભાસી લક્ષણો છે એમને ઓળખીએ છીએ અને એમાંનામાંનો એક જ લક્ષણ છે એ સ્વીકાર્ય હોઈ શકે, બરાબર? જેને આપણે આગળ ઉપર નિરૂપણ માર્ગદર્શિકાઓ તરીકે ઓળખીએ છીએ, અને એ માર્ગદર્શિકાઓ છે એમની અંદર આપણને કુળ છે, પ્રજાતિ છે, જાતિઓ છે, આ બધા માટેની ઓળખવિધિ માટેની ચાવીઓ આપેલી હોય. હવે આ ચાવીઓ છે એમની મદદથી આપણે એનાલિસિસ કરી શકીએ કે આ સજીવ છે આ પ્રકારનો છે, આ જૂથની અંદર મૂકવામાં આવેલું છે, આવા બધા જ પ્રકારની ઓળખ ચાવીઓ જે છે એ આમની અંદર તમને આપવામાં આવેલી હોય છે, બરાબર? આના ઉપરાંત તમે જુઓ તો એની અંદર તમે જુઓ તો એમાં વનસ્પતિઓ જે છે એમની યાદી, પરિચય પુસ્તિકાઓ, મેન્યુઅલ્સ, લઘુ પુસ્તિકાઓ, મોનોગ્રાફ્સ અને પદ્ધતિસરની સૂચિ એટલે કેટલોગ્સ છે એ પણ બધી વસ્તુઓ આપેલી હોય, જે અંતે તો આપણને શેમાં મદદરૂપ થાય છે, તો કે કોઈ પણ પુસ્તિકા હોય તો એ આપણને કોઈ પણ સજીવ છે એમના ઓળખ માટેની માહિતી છે એ ખાસ કરીને પૂરી પાડે છે. કુદરતી નિવાસસ્થાનની અંદર એનું રહેઠાણ શું છે, એ કેવી જગ્યામાં હોય છે, ક્યારે એનો વિકાસ થાય છે, કેવા વાતાવરણની અંદર એ સૌથી વધારે વૃદ્ધિ પામી શકે, આવા બધા જ માહિતી આપતા હોય એવા પ્રકારના ઘટકો તરીકે ત્યાં આગળ વર્ગકીની માહિતી ધરાવતા પુસ્તકો આપેલા હોય, બરાબર? તો આ બધી જ જે માહિતી છે એમના દ્વારા આપણે અંતે શું સમજી શકીએ, તો કે અંતે આપણે એક વસ્તુ છે એ સમજી શકીએ કે આ સજીવો છે એ અંતે આપણા જીવન ઉપર અસર કરે છે અને આપણા જીવન સાથે રિલેટેડ છે, જેના કારણે આપણે એને અભ્યાસમાં લેવા જરૂરી છે, બરાબર છે? હવે આ જે છે ટોપિક તમને એક્સપ્લેન કરવાની મેં ટ્રાય કરી છે, તમને જો આમાં કોઈ પણ ડાઉટ રહી જાય તો તમે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર આપી શકું. ઓકે.